सब्सक्राइब करो आ चैनल ने। पहुंचिया बापा। ए विकीड़ा कितलो लेट। अरे यार आ चेर उतरे गई साली। मनसुख आयो? नथी आयो। हिम्मत तो अपने बची गया। चल जल्दी तेल काढ़ आ लोट बांधी ने ज राख्यो छे। फटाफट गांठिया उतारवा माडू जो तू। पण तू आ रोज रोज लेट आवे छे ने एमा एक दिवस साचे ज मनसुख आयो। मनसुख आयो? नथी आयो पण आवानी तैयारी मां छे। तले घरा क्या आया छे हजी? ने मनसुख ने घरा गावे ए पहेला बधुं तैयार थई जशे। तू मनसुख पर नजर राख। हां હલો એમએમ ગાંઠિયા હાઉસ। હા એક મિનિટ। એ વિકીડા તારા માટે ફોન છે। મારો ફોન છે? બોલ ભાઈ। હલો વિકી। કિશોર બોલ બોલ બોલ। અરે યાર તારી જરૂર પડવાની મારી। હા અહીંયા કોઈ જ લોકો નવા મેમ્બર બનવા માટે તૈયાર નથી। હે બે અડધા લોકોના સેટિંગ થઈ ગયા છે। અરે બાકીના ભણેશ્વરના આપણે રખડેલ લાગીએ છે। અરે શું થવા બેઠું છે આ દેશના યુવાનોને? લાગે છે મારે જ મારી ટીમ તૈયાર કરવી પડશે। હજી સુધી ગાંઠિયા તૈયાર નથી થયા? અલે મન સુખાવે એટલે કેની યાર? તારો બાપ અહીંયા જ ઊભો છે। પિતા પિતાશ્રી કેમ છો? પિતાશ્રી કેમ? પિતાશ્રી વાળા બાપને નામથી બોલાવે છે નાલે? મનસુખ મનસુખ કરે છે શરમ નથી આવતી? હું નતો બોલ્યો। આગેન છે મે આગેન છે મે મને કીધું કાઢો નોકરી પરથી કાઢો ને। મને બધી ખબર છે। આને બિચારાને નોકરી પરથી કાઢી મૂકીશ તો ત્રણ પેઢીથી ચાલતી મારી દુકાન વેચવાનો વારો આવશે। બાપ દાદાનું નામ? બાપ દાદા ઓએ ગાંઠિયા વેચ્યા, તમે એમાં વધારો કર્યો, એટલે પૈસા કમાયા, નામ કમાયા, હવે ઘરે બેસીને જલસા કરો હવે। જો મને બેસવાનું કહે છે અને પોતે બેસી ગયો ઉભો થા। મને બેસવા કહે છે? ભાઈ મારે તો રિટાયર થવું છે, પણ તારું ધંધામાં ધ્યાન ક્યાં છે? અરે હજી તો મારી ભણવાની ઉંમર છે મનસુખ। પપ્પા પપ્પા અરે દીકરા ભણી ગણીને કોનું ભલું થયું છે? ઘનશ્યામ્યા તું કેટલું ભણ્યો? 7 ચોપડી। વાહ વાહ। અને હું ખાલી 3 ચોપડી ભણ્યો છું, તોય હું આ દુકાનનો માલિક છું અને આને પગાર આપું છું। આપણો ધંધો સેટ છે, તને ગાંઠિયા ઉતારવામાં શરમ આવશે તો આપણી બ્રાન્ડ નું શું થશે? અરે શું બ્રાન્ડ પપ્પા, શું બ્રાન્ડ? તમને મેં કેટલી વાર કીધું કે મસ્ત અમે સ્ટીકર લગાવો, અમે જોરદાર પોસ્ટર લગાવો, અરે જબરજસ્ત ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ પેકેજિંગ કરશો ને પછી જુઓ આ ગાંઠિયા અમે ધૂમ વેચાશે ધૂમ। કેટલું મગજ ચાલે છે જોયું ઘનશ્યામ? દાદા પર ગયો છે। દીકરા આટલો હોશિયાર છે તો શું કામ સાયન્સમાં જઈને ટાઈમ બગાડે છે? હું તો 8 વર્ષનો હતો ને ત્યારથી બાપાને મદદ કરવા દુકાને જતો। હા પપ્પા મેં તને કેટલી વાર કહ્યું કે મને ગાંઠિયા ફાફડા ઘારી કે નારી કશાય મરસ નથી। આ તમે મને અમદાવાદ માટે આર્કિટેક્ચર ભણવાના પૈસા આપવાના છો કે નહીં એ બોલો ને? અને પોતાનો બિઝનેસ પાડીને બીજાના ઘર ઊભા કરવા છે, આ મરો છે જ નહીં બાળમજૂરી કરાવો છો, શરમ નથી આવતી? પાછું કહેતા હતા આ ભણીને કોઈનો ઉદ્ધાર નથી, આ બધી દીકરીઓ તો ગાંઠિયાના ભાવે બજારમાં વેચાય, ગાંઠિયાના ભાવે બજારમાં। જાજા એવું ક્યારે બોલ્યો છો? એવું જ કહેતા હતા। દીકરીઓ ક્યારથી ગાંઠિયા જેટલી મોંઘી થઈ ગઈ? તમે ચૂપ રહો બેટા, બીજું શું બોલતા હતા બોલ? એવું કહેતા હતા કે અમદાવાદમાં આર્કિટેક્ચર ભણવા માટેના પૈસા પૈસાનું ભૂલી જજે, એવું કહેતા હતા? હવે જોઉં છું કેમ પૈસા નથી આપતા ને બેટા, તું ચિંતા નહીં કર, એ પૈસા ના આપે ને તો તારી માં બેઠી છે, અમારું મંગળસૂત્ર વેચીને તને ભણાવીશ। શું બોલે છે? કઈ ભાન છે? હું હજી જીવતો છું, ખબરદાર જો પાછી મંગળસૂત્ર કાઢવાની ક્યારે વાત કરી છે તો, જ્યારે જુઓ ત્યારે આને મંગળસૂત્ર જ કાઢી નાખવું હોય છે। અને ભાઈ ઓ તું 11મું 12મું તો પાસ કરી બતાય, પછી તારી કોલેજ નું જોઈશું। ચેલેન્જ? ચેલેન્જ પણ જો તારી દાંડી ઉડી છે ને તો દુકાનમાં ઝારો પકડી લેજે। એ મમ્મી શું કામ હોશિયારી મારી, હવે ભણ